સાંભળવાની મજા આવી ને? હા, તો તમે મને કહેશો કે આ ગીતમાં કોની વાત કરવામાં આવી છે? બોલો. હા, ગુજરાતની. તો તમને બધાને ખબર તો છે ને કે આ ગુજરાત આપણું શું છે? બરાબર, આપણું રાજ્ય છે. આ છે છબીલું ગુજરાત, આપણું રાજ્ય છે અને આપણે સૌ ગુજરાતી છીએ, બરાબર ને? હા, તો ફ્રેન્ડ્સ, આ ગીતમાં ગુજરાતના ગૌરવની વાત કરવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા સુરવીર, વૈજ્ઞાનિકો, ત્યારબાદ કવિ, લેખક, એટલા બધા વ્યક્તિઓ થઈ ગયા કે જેમણે આ ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે, તો તેની વાત કરવામાં આવી છે. સાથે સાથે જાણે ગુજરાતનું રક્ષણ ચારે દિશાઓમાંથી દેવી દેવતા પણ કરી રહ્યા હોય તેવી વાત કરવામાં આવી છે. તો આવા જ ગુજરાતના ગૌરવની ગાથા ગાતું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે. પૂરક વાંચન 1, અભિનંદન. તો આ કાવ્યમાં પણ ગુજરાતની ગાથા ગાવામાં આવી છે. તો ચાલો આ સુંદર મજાના કાવ્યનું આપણે ગાન કરીએ. અભિનંદન, 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 ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આદરા બની નંદનવન, ગુજરાતીના ગૌરવથી આદરા બની નંદનવન. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન. વેદકારથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહિયારા. વેદકારથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહિયારા. તું સોમનાથનું બિલી પત્ર, તું હાટ કેસનું ચંદન, તું સોમનાથનું બિલી પત્ર, તું હાટ કેસનું ચંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન. ધરતી ખમ્મા ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કારોની દાણુણ ક્ષણમાં સતત ભગતો માણસ. ધરતી કંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કારોની દાણુણ ક્ષણમાં સતત ભગતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહારે ગરબે અંબા રમતી,
દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહારે ગરબે અંબા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન, સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન, અભિનંદન અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. તો વિદ્યાર્થી મિત્રો, આ સુંદર મજાના કાવ્યનું ગાન કરવાની મજા આવી ને? હા ફ્રેન્ડ્સ, આમાં આપણા ગુજરાતની પ્રાચીન કાળથી અત્યારના આધુનિક સમય દરમિયાન હંમેશા દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ રહ્યું છે તેની વાત કરવામાં આવી છે. તો આ કાવ્યની સમજૂતી આપણે આવતા અંકમાં મેળવીશું. આવજો.